समान नागरिक संहिता मुद्दे सर्वसम्मति बनावाना प्रयासना भागरूपे आज संसदीय समिति की बैठक में विधि आयोग द्वारा तैयार करायेल परामर्श पर 31 सभ्यों अभिप्राय पर चर्चा ચર્ચાના આધારે તૈયાર થયેલ રિપોર્ટ સંસદમાં એકવાર ફરી કરાશે રજૂ. સમિતિના સભાપતિએ કહ્યું, આ મામલાને રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી. એનસીપીમાં ભંગાણ બાદ પક્ષના આંતરિક રાજકારણમાં ગરમાવો. ડેપ્યુટી સીએમ બનેલા અજીત પવારના ઘરે કાર્યકરો અને નેતાઓનો જમાવડો. વળવા બાદ પક્ષ પ્રમુખ શરદ પવારે સતારામાં સમર્થકો સાથે રોડ શો કરી દર્શાવી તાકાત. તો 5 જુલાઈએ બંને નેતાઓએ બોલાવી પક્ષની બેઠક. प्रधानमंत्री नरेंद्र मोदी ना वलणनो वैश्विक राजनीति पर पड़ी रह्यो छे प्रभाव. विदेश मंत्री डॉक्टर एस जयशंकरे बीजेपी महाजनसंपर्क अभियान अंतर्गत एक शैक्षणिक संस्था में विद्यार्थियों साथेना संवाद में कह्यु, प्रधानमंत्री नरेंद्र मोदी 140 करोड़ भारतीयों की क्षमता अने ताकत ने विदेश में विश्व समक्ष करे छे रजू. मुंबई पुणे में एनआईए ना दरोड़ा. આતંકી સંગઠન આઈએસઆઈએસ આતંકી મોડ્યુલ નેટવર્કને તોડવાના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રયાસ. જુલાઈ માસના પ્રારંભે જ રાજ્યભરના જળાશયોમાં પાણીની સારી આવક. રાજ્યના કુલ 206 જળાશયોમાં 38% વધુ પાણીનો સંગ્રહ. સરદાર સરોવર ડેમ 55% વધુ ભરાયો. તો આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા કચ્છની મહિલા દ્વારા અનોખું અભિયાન. વેસ્ટ પોલિથીન પર વણાટકામ કરી બનાવી રહી છે કલાત્મક ચીજવસ્તુઓ. આત્મનિર્ભર બનવા સાથે પર્યાવરણ જાળવણીનો આપી રહી છે સંદેશ. હવે 4 કરોડ રૂપિયામાં ઉઠાવી શકાશે અવકાશ સફરનો આનંદ. અવકાશમાં 9 મિનિટ સુધીનો સમય ગાળવા અમેરિકાની કંપની દ્વારા કોમર્શિયલ ફ્લાઇટ સેવા કરાઈ શરૂ. ટૂંક સમયમાં માસિક કોમર્શિયલ ફ્લાઇટ શરૂ કરવાની પણ વર્જિન ગેલેક્ટિકની જાહેરાત. ભારતીય શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીનો દોર યથાવત. સેન્સેક્સ 486 અંક ઉછાળા સાથે 65,205 પર બંધ. નિફ્ટીએ કુદાવી 19,300ની સપાટી. બેન્કિંગ મેટલ અને એફએમસીજી શેર્સમાં લેવાલીનો માહોલ. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. બ્રેન્ડ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $76 પાર. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને પાઠવી ગુરુ પૂર્ણિમાની શુભકામના. ભાવનગરના બગદાણા ખાતે 1.5 લાખથી વધુ લોકોએ કરી ગુરુવંદના. તો ડાકોરમાં ગુરુ પૂર્ણિમાના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી.